भारतीय समुदाय शिक्षण संघना नवतर कार्यक्रम आपणी कविता आपणा माटे ना उपक्रम में हूँ डॉक्टर केशुभाई देसाई आज आपनु सौनु स्वागत करूँ छूँ।
આપણી કવિતા આપણા સુધી પહોંચવી જોઈએ. આ એક એટલો સરસ વિચાર છે કે કવિતાને જો આપણે આત્માની માતૃભાષા ગણતા હોઈએ અને માનવ જીવનની કે માનવ સંસ્કૃતિની જે પ્રગતિ છે, ઉત્ક્રાંતિ છે, એમાં કવિતાને જો સર્વોચ્ચ સ્થાને મૂકતા હોઈએ તો એ કવિતા આપણા સુધી પહોંચવી પણ જરૂરી છે. કારણ કે આજે દિવસે દિવસે કવિતા આપણાથી દૂર થતી જઈ રહી છે. તેવા સમયે આ નવતર કાર્યક્રમમાં હું એક સરસ કવિતાનો આસ્વાદ કરાવવાનો જે મોકો મળ્યો છે એને મારું સદભાગ્ય ગણું છું. કસનદાસ માણેક આપણા એક બહુ જ પ્રબુદ્ધ કવિ હતા, પત્રકાર પણ હતા. કરાચીમાં એમનો જન્મ થયો અને કરાચીમાં જ એમણે શિક્ષણ પણ લીધું અને કરાચીમાં શિક્ષણ લીધા પછી કરાચીની બે શાળાઓના આચાર્ય તરીકે પણ એમને સેવાઓ આપી. પરંતુ પછી એ ભારત ચાલ્યા આવ્યા અને જન્મભૂમિ પત્રો સાથે જોડાયા. વૈષમપાયનની વાણી એ નામે જે જન્મભૂમિમાં એમની કવિતાઓ છપાઈ, કટાક્ષ કવિતાઓ પણ હતી જે તે સમયની સાંપ્રત સમયની જે સમસ્યાઓ હતી એને પણ એમાં વણી દેતા હતા. અને ગાંધીયુગના પ્રભાવના આ કવિ એટલે દેખીતી વાત છે કે તે વખતે માનવ સંવેદનાને પણ એ પોતાની કવિતાની અંદર કેન્દ્ર સ્થાને રાખતા હતા. કસનદાસ માણેકની અનેક કવિતાઓ ખૂબ જાણીતી છે અને કેટલીક તો લોકજીભે રમતી થઈ ગઈ છે. દાખલા તરીકે જીવન અંજલિ થાજો, તો આ એક જાણે કે ઉચ્ચ કોટીની પ્રાર્થના હોય તે રીતે ઠેક ઠેકાણે ગવાતી હોય છે. આ કસનદાસ માણેકની કૃતિ છે. તે દિન આંસુ ભીના રે લોચનિયા મેં દીઠા, એ એક એમનું જે કાવ્ય છે કે ઈશ્વર પણ જે વખતે જાણે કે હરિના લોચનિયા એ પણ ક્યારેક ભીના થઈ જતા હોય, જ્યારે એક તરફ બહુ જ મોટો મેળાવડો જામ્યો હોય, મિષ્ટાનનો ની રેલમ છેલ ચાલતી હોય અને બીજી તરફ ગરીબ લોકો ભૂખ્યા લોકો એની બહાર ટળવરતા હોય, તો આવા જનચેતનાના કવિ એ કવિએ આપણને અનેક કૃતિઓ આપી. એ પૈકીનું એક આ કાવ્ય એ એમનું શિરમોર કાવ્ય ગણાય છે. એ આમાં ઈશ્વરને ફરિયાદ કરે છે. કાવ્યનું શીર્ષક છે મને એ જ સમજાતું નથી. આ ગઝલ સ્વરૂપે લખાયેલું કાવ્ય છે. કસનદાસ માણેક એમના સમયના એક ઉત્તમ કવિ પણ છે, ઉત્તમ પત્રકાર પણ છે, ઉત્તમ ચિંતક પણ છે અને સાથે સાથે એક ઉત્તમ શિક્ષક છે, એક લોક શિક્ષક છે. તો આ વૈષમપાયનના ઉપનામથી લખતા કવિએ આ જે કાવ્ય લખ્યું છે કે મને એ જ સમજાતું નથી, એનું હું અત્યારે આસ્વાદ એનું અવલોકન કરાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં જ કવિ એ સીધે સીધા પ્રશ્ન કરે છે ઈશ્વરને કે હું પૂછું કીર્તાર તારે ઘેર કા અંધેર છે, હે કીર્તાર હે ઈશ્વર તારા ઘેર આવું અંધેર કેમ છે કે સંતને શૂળી અને દુરિજનને લીલા લહેર છે. અમિતાબેનના સ્વરમાં તો આખે આખું કાવ્ય આપણે સાંભળ્યું જ છે, પરંતુ એની એક એક પંક્તિ લઈને હું આખી વાતનો ઉઘાડ કરવા પ્રયત્ન કરીશ. કવિ સીધે સીધો ઈશ્વરને જ પ્રશ્ન કરે છે કે મારે બીજા કોઈને પૂછવા જવું, તો હે કીર્તાર હે ઈશ્વર તું જરા મને કહેતો ખરો કે તારે ઘેર આટલું અંધેર કેમ છે કે સંતને શૂળી અને દુર્જનને લીલા લહેર છે, આ વિપર્યાસ કેમ? આમ તો જે સત્કર્મ કરે એ સુખી હોવો જોઈએ, જે સંત હોય એને તો કોઈ દુઃખ હોવું જ ના જોઈએ, એના ઠેકાણે સંતને આપણે ત્યાં શૂળી અપાય છે. દાખલા ઘણા છે, તમે સોક્રેટિસની વાત કરો, તમે કોઈ પણ એવો ભગવાનનો પરમ ભક્ત હશે એના જીવનમાં માત્ર દુઃખ દુઃખ અને દુઃખ જ અને દુઃખની પરાકાષ્ઠા આવી હશે. દાખલા તરીકે નરસિંહ મહેતા તો એ જીવ્યા ત્યાં સુધી એમના સમાજે તો એમને દુઃખી જ કર્યા, ભલે પોતાના સમાજ માટે એમણે ક્યારેય દુર્ભાવના ન રાખી, પરંતુ એ જ રીતે મીરાબાઈ તો કોઈ પણ સંત કોઈ પણ ઉચ્ચ કોટીની વ્યક્તિ જે ઈશ્વરની બહુ નજીક છે એને શૂળી કેમ,
એટલે કે એને દુઃખ કેમ, એને આટલી પીડા કેમ, આવું અંધેર કેમ તારા ત્યાં છે, ન્યાય કેમ નથી? કવિ ઈશ્વર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે કે તારા ત્યાં તો ન્યાયનું રાજ હોવું જોઈએ, એના ઠેકાણે બિલકુલ એનાથી ઊંધું કેમ છે? કે સંતને શૂળી અને દુરિજનને લીલા લહેર છે, જે ભ્રષ્ટ માણસો છે, કુકર્મો કરે છે, દુરાચારો કરે છે, એવા લોકો એ જાણે કે બહુ મજા કરે છે, સરકારના ટેક્સ પણ ભરતા નથી, બેંકોના રૂપિયા પણ લઈને નાસી જાય છે, અને છતાં એમને કશું થતું નથી. જ્યારે પેલો જે બિચારો એક સીધો સાદો નીતિપૂર્વક જીવનારો માણસ છે, એ આખી જિંદગી એ દુઃખમાં ને દુઃખમાં ગાળે છે, તો હવે ઈશ્વર આ તારો કેવો ન્યાય છે? આ એક પ્રકારની ફરિયાદ છે, આ શિકાયતનું કાવ્ય છે, ઈશ્વર સામેની આ ગુહાર છે, આ કવિની અકળામણની કવિતા છે. અને કવિ જો એ અકળામણ વ્યક્ત નહીં કરે તો બીજું કોણ કરશે? કારણ કે કવિ એ એના સમયનો, એના સમાજનો એ સ્વયં સિદ્ધ પ્રવક્તા છે. અને જો સમાજની, એના સમયની, એ વખતના ની જનચેતનાની જો રજૂઆત એ ના કરે તો બીજું કોણ કરવાનું હતું? ઈશ્વરે એને એક વિશેષ શક્તિ આપેલી છે, અભિવ્યક્તિની શક્તિ, કલ્પનાની શક્તિ, અને એટલા માટે એનો તાર સીધે સીધો ઈશ્વર સાથે જોડાયેલો છે. તો એને પૂછે છે કે ઈશ્વર, આ સંતને શૂળી અને દુર્જનને લીલા લહેર, આવું બધું કેમ તારા રાજમાં? કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. જો હવે કાવ્યનું શીર્ષક મને એ જ સમજાતું નથી, એ આ અંતરા ઉપરથી લેવામાં આવ્યું છે. કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે કે ફૂલરા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. ફૂલ તો કોમળ છે, એ ના ડૂબવું જોઈએ, એ તો તરવું જોઈએ. એના ઠેકાણે ફૂલ જેવા જે લોકો છે, જે જે બહુ સુંવાળા માણસો છે, જેને જીવનમાં ક્યારેય કોઈને દુઃખી નથી કર્યું, માત્ર સુવાસ આપી છે, એવા લોકો ભૂલાઈ જાય છે અને પથ્થરો તરી જાય છે. અને જે લોકોએ માત્ર દુનિયાની અંદર બધાને કષ્ટ જ આપ્યું છે, બધાને ક્યાંક ને ક્યાંક ઠોકર વગાડી છે, એ તરી જાય છે, એમનું નામ અમર થઈ જાય છે, એ બહુ સુખ અને વૈભવમાં રાચે છે. તો કહે છે કે તળ વળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, ને તેજ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. જ્યાં જરૂર હોય ત્યાં જાણે કે વરસાદ પડતો નથી, તરસ્યા લોકો એમને એમ રાહ જોઈ રહ્યા આપની સામે કે આ પેલી વાદળી દેખાય, હમણાં વરસશે વરસશે, પણ જાણે કે એમની એ આશા એમને એમ ઠગારી નીવડે. અને જ્યાં જરૂર નથી એવા રણ પ્રદેશમાં જ્યાં કોઈ માણસ જ નથી ત્યાં જઈને એ વાદળી વરસી જાય. જ્યાં જરૂર છે, જ્યાં એ સરસ રીતે કોઈ ખેતીના કામમાં એ પાણી આવી શક્યું હોત વાદળીનું, ત્યાં તો એ વરસી નહીં, ત્યાં તો એ લોકોને ટળવળતા મૂકીને દૂર ચાલી ગઈ પવનની સાથે. અને વરસી ક્યાં આગળ? તો પેલા રણમાં જઈને, કે જ્યાં એની જરૂર જ નહોતી. તો ઈશ્વર આવો અન્યાય કેમ? એ વાદળીને જ્યાં જરૂર હતી ત્યાં જ તે વરસાવી હોત તો. ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ને ગગન ચુંબી મહાલો જન સુના રહી જાય છે. જો આ પણ કેવો વિપર્યાસ છે, કે હજારો લોકો ઠેર ઠેર ઠેબા ખાતા ખાતા ફરે છે, એમની પાસે એમના માથા ઉપર કોઈ છાપરું નથી, રાત્રે કાં તો ફૂટપાથ ઉપર સૂઈ રહે છે, કાં તો સ્ટેશન ઉપર લંબાવી દે છે. તો એવા લોકોની પાસે જેને ખરેખર જરૂર છે એમના માથે કોઈ છાપરું નથી, અને જેને જરૂર નથી એવા ગગનચુંબી મહાલો જન સુના રહી જાય છે. એવા કરોડપતિઓ, એવા અબજોપતિઓ, એવા ધનપતિઓ, એમના ગગનચુંબી મહાલો એટલે કે આકાશ આપતી હવેલીઓ, એની અંદર કોઈ રહેનારું નથી. એકાદ બે માણસ હોય અને એના માટે એવડું મોટું મકાન હોય, અથવા તો એ એકાદ બે માણસ હોય અને એને કોઈ વંશવારસ ના હોય, એ હવેલી એમને એમ એક ભૂત બંગલો બની જવાની હોય. તો ઈશ્વર આવું કેમ? કે જેને જરૂર છે, જેને પોતાના માથા ઉપર છત્રની જરૂર છે, એને તો છત્ર કેમ નથી આપતો? આ તારો કેવો ન્યાય છે? તને તો અમે સર્વોચ્ચ ગણીએ છીએ, સર્વશક્તિમાન ગણીએ છીએ, તું તો બધાની લાગણી સમજે છે, તો પછી જેને જરૂર છે એને તો એની જરૂરિયાત પૂરી કેમ નથી કરતો, અને જેને જરૂર નથી એને આટલું બધું કેમ આપી દે છે? જો આ એક જબરજસ્ત ફરિયાદ છે. પોતે પત્રકાર હતા અને પોતે જનચેતનાના પ્રતિનિધિ હતા,
એ વખતની સમસ્યાઓ એ સમજતા હતા. તો એ પ્રકારની જે એ દેશ આપણા દેશના એ સમયની એમને બરાબર એ ચેતનાને ઝીલી છે, અને એ સમયના લોકોની જે આ વાત છે, એમના મનની વાત, એમના દુઃખની વાત, એ એમને એમની કવિતાની અંદર ગઝલમાં રજૂ કરી છે. જ્યારે કવિનો શબ્દ છે એ જ્યારે આવી કોઈ એક સમસ્યાને અડકે છે ત્યારે એ પછી માત્ર સમસામયિક એ વખતનો નથી રહેતો, એ શાશ્વત બની જાય છે. એટલે એ જ પ્રશ્ન જે કસનદાસ માણેકે વર્ષો પહેલાં ઉઠાવ્યો હતો એ આજે પણ અકબંધ છે. આજે પણ આપણને લાગે કે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કશું હોતું નથી, જેને જરૂર નથી એની પાસે અઢળક નાણાં હોય છે, પૈસાની રેલમ છેલ હોય છે, વૈભવની રેલમ છેલ હોય છે. તો આ ઈશ્વરનો કેવો ન્યાય છે? ઈશ્વરના ન્યાય સામે આંગળી ચિંધામણું કરવાનો હક જો કોઈને હોય તો એ કવિને છે, કારણ કે એનો તાર સીધે સીધો એની ચેતના સાથે સંકળાયેલો છે. તો એ કહે છે કે જો દેવડી એ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, જો એક પછી એક એ ગઝલના નવા નવા શહેરમાં એ નવી નવી વાત મૂકે છે કે દેવડી એ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, એ લાખ કાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એક નાનકડી ચોરી કોઈએ કરી, એક નાનકડો કોઈએ ગુનો કર્યો તો એને તો તરત જ પોલીસ પકડી જાય છે, એની સામે તો કેસ થાય છે, એને માર પડે છે, અને એને તો જાણે કે બહુ મોટી એને ભૂલ કરી દીધી હોય એવી મોટી સજા પણ કરવામાં આવે છે અને જેલ પણ થઈ શકે છે. જ્યારે કરોડો રૂપિયાનું હુંડિયામણ કે બીજી રીતે જે લૂંટફાટ કરીને આખી ને આખી બેંકો ઉઠી ગઈ હોય એવી પરિસ્થિતિ કરનારાઓને જાણે કંઈ જ થતું નથી, એ લોકો રાતોરાત વિદેશોમાં ભાગી જાય છે, એમની સામે કશી કોઈ એક્શન લેવાતી નથી. જે ભ્રષ્ટ લોકો છે, જે લોકોને લૂંટે છે, એમને કશું નથી થતું. પેલો એક મુઠ્ઠી જાર જેને ચોરી, એને એને જાણે કે મોટો ચોર ગણીને એની સામે બહુ મોટો કેસ ચાલે છે, અને બહુ એની સામે જાણે કે આખી જિંદગી એની બરબાદ કરી દેવામાં આવે છે, એની પ્રતિષ્ઠા ઉપર લાંછન લાગી જાય છે. જ્યારે પેલા લોકો કે જે ટેક્સ ભરતા નથી અને પ્રજાના જ પૈસા, એ પ્રજાના પૈસા લૂંટીને એ બારોબાર ઉપડી જાય છે, પોતે લહેર કરે છે, એમને જાણે કે કશું થતું જ નથી. આ કટાક્ષ આપણા તમામ મોટા માણસો સામે છે કે જે પ્રજાની સાથે છેતરપિંડી કરીને પોતે વૈભવ ભોગવતા રહ્યા છે. એમને તો આપણે જાણે કે બહુ મોટા સ્થાને બેસાડીએ છીએ, એમની તો મહેફિલો મંડાય છે, એમને તો ચીફ ગેસ્ટ તરીકે બોલાવાય છે. જ્યારે પેલો એક નાનકડો બિચારો એક ભૂખ્યો માણસ છે અને એણે કંઈક નાનકડી ચોરી કરી નાખી કે નાનકડી ભૂલ કરી નાખી તો એને જાણે બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય એમ, એની સામે બધી ઇન્ડિયન પિનલ કોડની કલમો લાગી જાય છે. તો કવિને આ વસ્તુ સમજાતી નથી, અને કવિ એટલા માટે એ બધાના વતીથી, એ દુખિયારી પ્રજા વતીથી, દુખિયારી માનવ ચેતના વતીથી એ ઈશ્વરને આ ફરિયાદ કરે છે. આવું કેમ? આવું જ તો થયા કરશે તો એનું પરિણામ શું આવશે? તો જો એ કહે છે કે કામધેનુને જડેના એક સુખું તણખલું. કામધેનુ એટલે ગાય, કામધેનુ એટલે તમારી ઈચ્છા તમે પ્રગટ કરો અને તમને ઈચ્છા મુજબનું પ્રાપ્ત કરી આપે એવી એક દૈવી ગાય, સ્વર્ગની ગાય. તો એવી ગાય માટે એને એક સુખું તણખલું નથી મળતું, એ ભૂખે મરે છે, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. તમે જુઓ કે ખેતરોની અંદર લીલાછમ મોલ લહેરાઈ રહ્યા છે, એ પેલા આખલા ચરી જાય છે જે કશા કામના નથી. પેલી કામધેનું જે તમને દૂધ આપે છે, જીવન આપે છે, એ ભૂખે મરે છે. તો આવું કેમ? એક એક શેરમાં આ કવિ ઈશ્વરને આ પ્રશ્ન કરે છે, એની શિકાયત કરે છે. છેલ્લો એનો શેર છે એ બહુ જ અદ્ભુત છે, અને એ આપણે કવિતા સાહિત્યમાં બલકે વાત વાતમાં કોઈ ભાષણોમાં પણ તમને વારંવાર સાંભળવા મળતો હશે કે છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહેલું. ગરીબોના કુબામાં એ નાનકડું એનો કુબો હોય, એક ગોલકું નાનકડું ઘર, તો એની અંદર એક તેલનું એક ટીપુ નથી હોતું કે ત્યાં અજવાળું કરી શકે રાતની વખતે. જ્યારે શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, પેલા શ્રીમંતોની કબરો ઉપર ઘીના દીવા થાય, જ્યાં બિલકુલ એ તો શ્રીમંતો તો મરી ગયા છે, એની કબરમાં દટાઈ ગયા છે, અને ત્યાં ઘીના દીવા કરવામાં આવે છે, ત્યાં
એટલે રિલમછેલ થાય છે ઘીની, જ્યારે ત્યાં જેને જરૂર છે એને એક તેલનું ટીપું દોયેલું છે. તો હે ઈશ્વર, આ તારો કેવો ન્યાય છે? તો આ કવિએ જે આખો એક પ્રશ્ન ઊભો કર્યો એમાંથી દેખાય આપણને, એક તરફ ગાંધીવાદની અસરમાં તો ખરા જ, સાથે સાથે માર્ક્સની અસરમાં છે કે જો આવું ને આવું રહેશે તો ક્યારેક હિંસક ક્રાંતિ થયા વગર નહીં રહે. તો જો કરસનદાસ માણેક એ આપણા એક એવા પ્રતિનિધિ કવિ છે કે જે માર્ક્સ અને ગાંધી બંનેના વિચારો ઝીલે છે અને પોતાના સમયનું એક સમ્યક પ્રતિનિધિત્વ કરે છે. એમણે એક જગ્યાએ લખેલું એ વખતે આપણી લોકશાહી વિશે પણ કે છે પ્રજા, પ્રજા તો છે, સત્તા એ છે, પણ ક્યાં છે પ્રજાસત્તાક? જો કવિ એના સમયનો સ્વયંસિદ્ધ પ્રતિનિધિ હોય છે અને એના કારણે એનું મૂલ્યાંકન પણ એ કરતો હોય છે કે આપણે આઝાદ તો થઈ ગયા, આપણી પાસે પ્રજા પણ છે, આપણી પાસે ડેમોક્રેસી એટલે પ્રજાસત્તાક રાજ્ય પણ છે, સત્તા છે, આપણા રાજ કરનારા લોકો છે, પરંતુ પ્રજાસત્તાક સાચા અર્થમાં ડેમોક્રેસી ક્યાં છે? તો આ પ્રશ્ન પણ એક કવિ જ કરી શકે. અને એવા એક કવિ કરસનદાસ માણેક એ આપણી ભાષાના એક ઉત્તમ કવિ હતા. એમની એક રચના સરસ, બહુ જાણીતી રચના, કે મને એ જ સમજાતું નથી, જે ઈશ્વર સામેની એક સામાન્ય માણસની ફરિયાદ છે એને તમારી સમક્ષ આ રીતે રજૂ કરતા હું ગૌરવ અનુભવું છું.